भगवान पाद शंकराचार्य जी ने आ स्तोत्र एक बनाव्यू जेनु नाम छे दक्षिणामूर्ति स्तोत्र भावनगर मा पण दक्षिणामूर्ति जे संस्था छे ने वो मूळ नाम शंकर भगवान नु एक रूप छे दक्षिणामूर्ति स्तोत्र एनी माता स्तोत्र मा छे હવે વર્ણન એમ કર્યું છે કે ચિત્રમ ભટનો મૂળ એક મોટો ભડલાનો વૃક્ષ છે વૃદ્ધા શિષ્ય ગુરુ યુવા જેટલા શિષ્ય છે ને બધા વૃદ્ધ છે એટલે આપણે વૃદ્ધ ની વ્યાખ્યા આપતા હોય મોટી ઉંમર ના છે ગુરુ યુવા ગુરુ કેવા છે કે યુવા છે નાના છે આવું કોઈ દિવસ બને નહીં બાકી ગુરુ છે એ વૃદ્ધ હોય અને શિષ્ય હોય તે યુવાન હોય પણ અહીંયા કેવું છે વૃદ્ધા શિષ્ય ગુરુ યુવા ગુરુ યુવાન છે અને શિષ્ય છે એ વૃદ્ધ છે અને હવે જે વાત કરી ને એ તો માનવામાં ન આવે તેવું લાગે ગુરુસ્તુ મૌળ વ્યાખ્યાન જે વૃદ્ધ શિષ્ય છે શંકા ઉડીને આવે તો પણ શિષ્ય કોને કહેવાય કે જેની પાસે શંકા હોય જેની પાસે પ્રશ્ન હોય તો એ વૃદ્ધ શિષ્યો પાસે પ્રશ્ન છે ઘણું બધું પૂછવા માંગે છે પણ ગુરુસ્તુ મૌળ વ્યાખ્યાન ગુરુ કાય બોલતા ગુરુ મૌન રહે છે છતાં પણ વ્યાખ્યાન આપે ગુરુસ્તુ મૌન વ્યાખ્યાન કે ગુરુનું મૌન અને ગુરુનું મૌન અટલું બધું બળ લગત છે કે શિષ્યાસ્તે છિન્ન સંશયા શિષ્યના સગળા સંશયો છે સગળા પ્રશ્નો છે એ બધાનો નાશ થઈ ગયો ગુરુનું મૌન અટલું જબરદસ્ત છે કે સગળા જે શિષ્યોના સંશયો છે એનો નાશ થઈ ગયો એ ગુરુ એટલે કોણ સાક્ષાત ભગવાન શિવ અને શિષ્ય એટલે કે ઋષિઓ બધા પ્રશ્નો લઈને આવે છે અને ત્યારે ખાલી ગુરુ છે એ મૌન રહી અને એક નિશાની કરે છે આપણે જે પ્રાર્થનામાં જે નિશાની કરીએ છીએ જ્ઞાન મુદ્રા આ જ્ઞાન મુદ્રા નિશાની કરે છે એના પ્રશ્નો છે શાંત થઈ જાય છે પહેલી આંગળી છે ને જીવનું પ્રતીક છે અંગૂઠો છે ને ઈશ્વરનું પ્રતીક છે એ પહેલી આંગળી આ ત્રણ આંગળી સાથે રમતી હોય છે ખાલી ભગવાન ઈશારો કરે છે કે આમ થઈ જાય એટલે કે જીવ છે ને ઈશ્વર સાથે મળી જાય ને ત્યારે બધા જ પ્રશ્નો છે તે શાંત થઈ જાય એટલા માટે એક સરસ મજાની વાત છે કે જો વાત દબાશે નહીં હોતી વો વાત દુવાશે હોતી હે કાબિલ ગુરુ જબ મિલતા હે તો વાત ઉદાસે હોતી હે ત્યારે પ્રશ્નો છે એ સરસ શાંત થઈ જાય બસ